હવે આપણે C2નો આણ્વીય કક્ષક ચિતાર જોઈએ અથવા ઊર્જા સ્તર આલેખ જોઈએ. આપણને ખ્યાલ છે કે C2 અણુ કાર્બનનો C2 અણુ એ બે કાર્બન પરમાણુના સંયોજાવાથી બને. યાદ રાખો, C2 જે અણુ છે એ બે કાર્બન પરમાણુ છે એના જોડાવાથી સંયોજાવાથી બને. કાર્બન પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન હોવાથી C2માં 12 ઇલેક્ટ્રોન હોય, કેમ કે બે કાર્બન, દરેક કાર્બનમાં 6 એટલે C2માં 12 ઇલેક્ટ્રોન હોય. કાર્બનની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના કાર્બનની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના તો યાદ રાખો, કાર્બનની પરમાણ્વીય ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1 2pz0. C2 અણુ એ બે કાર્બન પરમાણુ સંયોજાવાથી બને. કાર્બન પરમાણુમાં 6 ઇલેક્ટ્રોન એટલે C2માં 12 ઇલેક્ટ્રોન. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz0. આ કાર્બનની ઇલેક્ટ્રોન રચના થશે. કાર્બનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz0. તો હવે ઊર્જા સ્તર આલેખ જોઈએ તો અહીંયા ઊંચાઈએ ઊર્જા દર્શાવ્યા કાર્બન, આ C2 1s2 2s2 2px1 2py1 6 ને 6 12 ઇલેક્ટ્રોન ભરીએ તો σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 આઠ થયા. હવે બાકીના ભાઈ C2માં કેટલા ઇલેક્ટ્રોન છે? 12. 12 એટલે 8 થયા 9 10. ભાઈ હુંડના નિયમ અનુસાર સમાન શક્તિવાળી કક્ષકો એટલે પહેલાં એક એક ભરાય, તો 9 10 11 અને 12. તો C2ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના એ થશે σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 ઓકે, ધેન π2px2 π2py2. C2ની આણ્વીય ઇલેક્ટ્રોન રચના શું છે? σ1s2 σ*1s2 σ2s2 σ*2s2 π2px2 π2py2. આને KK લખી શકાય, તો આ KK σ2s2 σ*2s2 π2px2 π2py2 બરાબર. આણ્વીય ઇલેક્ટ્રોન રચના KK σ2s2 σ*2s2 π2px2 π2py2.
आणविक इलेक्ट्रॉन रचना। चलो आना पर थी आपणे बंद क्रमांक शोधी शकीए। बंद क्रमांक नु सूत्र छे हाफ बंधकारक ना इलेक्ट्रॉन अबंधकारक ना इलेक्ट्रॉन। बंधकारक एटले स्टार विनाना, तो 2, 4, 6, 8। अबंधकारक में स्टार वाला 2, 4। 8 - 4 4/2 2। बंद क्रमांक 2 बंद क्रमांक धन ए स्थायीता सूचवे। बंद क्रमांक धन छे स्थायीता सूचवे। बंद क्रमांक धन होवाथी C2 स्थायी होय। अने बंद क्रमांक 2 એ કાર્બન કાર્બન દ્વિબંધ સૂચવે। બંધ ક્રમાંક 2 દ્વિબંધ સૂચવે। હવે જો નીટમાં એક પ્રશ્ન પૂછાય તો ધ્યાન આપજો બરાબર। આ કાર્બન કાર્બન દ્વિબંધ, હવે એક બંધમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 2। અને બંધ કોણ બનાવે? સૌથી બહારના ઇલેક્ટ્રોન। બંધ કોણ બનાવે? સૌથી બહારના ઇલેક્ટ્રોન। એક બંધમાં 2 એટલે અહીંયા 4 છે, તો આમાં કયા 4 બંધ બનાવતા હશે? સૌથી બહારના, એટલે આ 4 ક્યાં આવેલા છે? પાઈમાં, એટલે આ બંને બંધ પાઈ બંધ હોય। અહીં ચારેય સંયોજકતા ઇલેક્ટ્રોન પાઈ કક્ષકમાં હોવાથી સી ડબલ બોન્ડ સીમાં બંને પાઈ બંધ હોય। સી ડબલ બોન્ડ સીમાં બંને પાઈ બંધ હોય। બાકી યુઝવલી કેવું હોય ખબર છે? કે એક સિગ્મા બાકીના પાઈ હોય। અન્ય અણુમાં જ્યારે બહુબંધ હોય તો સિગ્મા અને પાઈ હોય, અન્ય અણુમાં જ્યારે દ્વિબંધ હોય તો એક સિગ્મા અને એક પાઈ હોય। અન્ય અણુમાં જ્યારે દ્વિબંધ હોય તો કેવું હોય? એક સિગ્મા અને એક પાઈ હોય, જ્યારે અહીંયા બંને પાઈ હશે। રાઈટ, આ નવી વાત છે કે અહીંયા શું હશે? બંને પાઈ બંધ હશે। ચલો હવે આની ચુંબકીય ગુણ જોઈએ, તો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત C2 અણુમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી, C2માં ભાઈ શું છે? બધા ઇલેક્ટ્રોન યુગ્મિત છે। C2માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી તે પ્રતિચુંબકીય હોય। પ્રતિચુંબકીય, C2માં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે C2 બોલો કેવો થાય? પ્રતિચુંબકીય। C2માં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી C2 પ્રતિચુંબકીય હોય। પ્રતિચુંબકીય C2 પ્રતિચુંબકીય C2 અણુ વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે। એક્ચ્યુઅલમાં મળે છે, વાયુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે। એક મહત્વની વાત યાદ રાખજો કે ચારે ચાર પાઈ કક્ષકમાં છે, એટલે આ બંને પાઈ બંધ હોય। નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે। ચલો આપણે ડાયનાઇટ્રોજનનો ચિતાર જોઈએ, તો ડાયનાઇટ્રોજન માટે ઉર્જા સ્તર આલેખ જોઈએ। તો N2 એ 2 નાઇટ્રોજનના
સંયોજાવાથી બને એન ટુ શેમાંથી બને બે નાઇટ્રોજનના સંયોજાવાથી બને નાઇટ્રોજનમાં સાત ઇલેક્ટ્રોન હોવાથી એન ટુમાં કુલ 14 ઇલેક્ટ્રોન હોય નાઇટ્રોજનમાં 7 એટલે એન ટુમાં કુલ 14 ઇલેક્ટ્રોન હોય નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2px1 2py1 2pz1 જો આ નાઇટ્રોજન છે નાઇટ્રોજન 1s2 2s2 2px1 2py1 2pz1 1s2, 2s2, 2px1, 2py1, 2pz1. તો N2 અણુમાં 7 ને 7 14 ઇલેક્ટ્રોન ગોઠવવાના. તો 14 કેવી રીતે ગોઠવી શકાય? 2, 4, 6, 8, 10, 12. હજી 2 વધે 14. તો N2ની આણવી ઇલેક્ટ્રોન રચના સિગ્મા 1s2, સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2, સિગ્મા સ્ટાર 2s2, પાઈ 2px2, પાઈ 2py2, સિગ્મા 2pz2. આના આ હિલિયમની ઇલેક્ટ્રોન રચના આના બદલે KK લખાય તો એના બદલે KK બાકી બધું એમનું એમ. ચલો N2 માટે બંધ ક્રમાંક ગણીએ તો હાફ, બોન્ડિંગના ઇલેક્ટ્રોન 10, એન્ટીબોન્ડિંગના 4 એટલે આ 3. બંધ ક્રમાંક ધન એટલે N2 સ્થાયી અને બંધ ક્રમાંક 3 એ ત્રિબંધ સૂચવે, એન ટ્રિપલ બોન્ડ એન. હવે આ ત્રિબંધમાં જો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન તો 3 બંધમાં 6 બંધ કોણ બનાવે? સૌથી બહારના ઇલેક્ટ્રોન. જો અણુ છે અણુમાં સૌથી બહારના ઇલેક્ટ્રોન, 3 બંધ એટલે કેટલા ઇલેક્ટ્રોન? 6. તો સૌથી બહારના 6 આ છે, જેમાંના 2 સિગ્મામાં એટલે 1 સિગ્મા બંધ, 4 પાઈમાં એટલે 2 પાઈ બંધ, 2 ઇલેક્ટ્રોન એટલે 1 બંધ, 2 ઇલેક્ટ્રોન સિગ્માના એટલે 1 સિગ્મા બંધ, 4 પાઈના એટલે 2 પાઈ બંધ. અને આ પાઈ બંધ સિગ્મા બંધને તમારે પેલા વેલેન્સ બોન્ડ થિયરમ, સંયોજકતા બંધનવાદના સિગ્મા પાઈ જોડે નહીં સરખાવાનું. ત્યાં તો ત્રિબંધ હોય એટલે પહેલો સિગ્મા, બાકી બધા પાઈ. N2ના 6 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી 2 સિગ્મા 2pz માં અને 4 પાઈ 2px પાઈ 2py માં હોવાથી એન ટ્રિપલ બોન્ડ એનમાં 1 સિગ્મા અને 2 પાઈ બંધ હોય, 1 સિગ્મા અને 2 પાઈ. બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે N2 પ્રતિચુંબકી. બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી N2 પ્રતિચુંબકીય હોય. ભાઈ N2માં બધા ઇલેક્ટ્રોન યુગ્મિત એટલે N2 કેવો થાય? પ્રતિચુંબકીય. અને વાતાવરણમાં પ્રતિચુંબકીય N2 અણુ વાયુ સ્વરૂપે જોવા મળે છે. વાતાવરણમાં આ છેલ્લે લખજો વાક્ય, પ્રતિચુંબકીય N2 વાયુ સ્વરૂપે જોવા મળે છે. જોયું આમાં તમે 1 સિગ્મા છે ને 2 પાઈ છે. જ્યારે C2 એક એવો નમૂનો છે કે જેમાં બંને પાઈ બંધ હોય. થેન્ક યુ વેરી મચ.